નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી YouTube ચેનલમાં. રાજ્યમાં મિત્રો ભારે માવઠું થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી બાજુ લો પ્રેશર સિસ્ટમની અસરના ભાગરૂપે ભારે માવઠું થવાની શક્યતા. આ ઉપરાંત મિત્રો લો પ્રેશર સિસ્ટમ જે છે એ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ બનીને તે મોટી સિસ્ટમ એટલે કે વરસાદી સિસ્ટમ બને તેવી સંભાવના. અને મિત્રો આ સાથે સાથે રાજ્યના આ વિસ્તારોની અંદર પડી શકે છે કમોસમી વરસાદ. તો હાલ મિત્રો ગુજરાત રાજ્યની અંદર આગામી 3-4 દિવસ સુધી રાજ્યની અંદર વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. અને મિત્રો ખાસ કરીને રાજ્યના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ સાથે અમુક અંશે માવઠું થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો હાલ મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર ગુજરાત રાજ્યની અંદર મિત્રો કમોસમી વરસાદની હાલ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મિત્રો હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર ઠંડીની શરૂઆત પણ થઈ ચૂકી છે. અને મિત્રો આ ઉપરાંત અરબી સમુદ્રની અંદર લો પ્રેશર સિસ્ટમની સાથે સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પણ હાલ ડેવલપ થવા જઈ રહી છે. અને મિત્રો જેના ભાગરૂપે આગામી 5 દિવસ સુધી હાલ કમોસમી વરસાદ એટલે કે માવઠાની હાલ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અને મિત્રો આ માવઠું જે વીજળીના કડાકા ભડાકા સાથે પણ હોઈ શકે છે અને અમુક અંશે મિત્રો હળવાથી મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો ખાનગી સંસ્થાઓ મુજબ મિત્રો કમોસમી વરસાદ માવઠું પડી શકે છે એવી આ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ મિત્રો આપણે વાત કરીએ તો આ ઉપરાંત મિત્રો હવે ગુજરાત રાજ્યની અંદર ધીમે ધીમે ઠંડીનો પણ વધારો જોવા મળી રહ્યો છે. અને આ ઉપરાંત મિત્રો ઠંડા પવનને કારણે રાજ્યના મોટા ભાગના શહેરોની અંદર મિત્રો ઠંડીનો પારો ઘટતા ઠંડીનું મોજું ફરી વળ્યું છે. અને આ સાથે સાથે વરસાદના એંધાણ પણ હાલ વર્તાઈ રહ્યા છે. તો મિત્રો વધુ માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા છો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો આપ સૌનો ખૂબ મિત્રો તમે ચોમાસુ 2021 ના વાવાઝોડા લઈને તમામ નવી અપડેટ માટે અમારી ચેનલને આજે સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો આવો સાથે સહકાર આપતા રહેજો. તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર.